સમગ્ર દેશ કોરોના મહામારીના કારણે લોકડાઉન જાહેર થતા જ પરપ્રાંતિયો પોતાના વતનની વાટ પકડી હતી, પરંતુ રાજ્ય સરકાર દ્વારા અલગ અલગ વિસ્તારોમાંથી પરપ્રાંતિય લોકો અરવલ્લીના સરહદે આશ્રય સ્થાન આપવામાં આવ્યું હતું. સમગ્ર દેશ કોરોના મહામારીના કારણે લોકડાઉન જાહેર થતા જ પરપ્રાંતિયો પોતાના વતનની વાટ પકડી હતી, પરંતુ રાજ્ય સરકાર દ્વારા અલગ અલગ વિસ્તારોમાંથી પરપ્રાંતિય લોકો અરવલ્લીની સરહદે આશ્રય સ્થાન આપવામાં આવ્યું હતું. અરવલ્લી જિલ્લા કલેક્ટર શ્રી અમૃતેશ ઔરંગાબાદ કરે 1442 આશ્રિતો માટે ભિલોડાના ખેરચા, સામળપુર અને માંદરી, જ્યારે મેઘરાજના વૈયા મોડાસા શહેરમાં રોકવા માટેની વ્યવસ્થા કરવાની સાથે આરોગ્ય ચકાસણી સહિત તમામ સુવિધા ઉપલબ્ધ કરાવી હતી. કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા અન્વયે રોકાયેલા શ્રમિકોને પોતાના વતન જવાની પરવાનગી અપાઈ છે, ત્યારે અરવલ્લી જિલ્લામાં આશ્રય લઈ રહેલા મધ્યપ્રદેશ અને રાજસ્થાનના લોકોને વતન મોકલી આપવામાં આવ્યા છે. અરવલ્લી જિલ્લાના ઉત્તર પ્રદેશના 639 આશ્રિતાઓ રાજ્ય સરકારની સૂચના અન્વયે બસ દ્વારા ગુજરાતની સરહદ સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરાઈ હતી, જેમાં મોડાસા સ્પોર્ટ્સ અને આશ્રય સ્થાને રોકાયેલા 122, સરકારી ઇજનેરી કોલેજ ખાતેના 32, સામળપુર એકલવ્ય ખાતે રોકાયેલા 135, ખેરશાના 133, મોંઘરીના 150, જ્યારે મેઘરજના વૈયા ખાતે રોકાયેલા 53 અને અન્ય 16 આશ્રિતાઓ મળી કુલ 639 ઉત્તર પ્રદેશવાસીઓને બનાસકાંઠા જિલ્લા પાલનપુર રેલવે સ્ટેશન સુધી મૂકી આપવામાં આવ્યા હતા, જ્યાંથી ટ્રેન મારફતે પોતાના વતનમાં પરત ફરશે. જયદીપ ભાટિયાનો રિપોર્ટ, અરવલ્લી.